अस्सलामुअलैकुम, गुड मॉर्निंग बाळ मित्रों। आज आपणे धोरण 3 માં गणित विषय शीखीशुं, जेमा प्रकरण नंबर 7 समय वही जाय छे। पाना नंबर 109 पर आवी जाओ। सूचना वाँचू छूं। नीचे आपेला जन्मना प्रमाणपत्र परथी प्रश्नोना जवाब लखो। आ जन्मनुं प्रमाणपत्र छे, बराबर। नाम छे रितेश कुमार, रितेश सुरेश कुमार प्रजापति, जाति पुरुष, जन्म तारीख, जन्म स्थल अमदावाद, पितानुं नाम, मातानुं नाम, सरनामुं, नोंधणी तारीख ने क्रमांक, बराबर। चलो नंबर 1, रितेशनी जन्मनी तारीख खाली जग्या, जन्मनो महीनो खाली जग्या अने जन्मनुं वर्ष खाली जग्या छे। तारीख 3, महीनो 7 अने वर्ष 2009 छे। नंबर 2, रितेशना पितानुं नाम सुरेश कुमार, मातानुं नाम हेतलबेन अने जन्मस्थळ अमदावाद छे। नंबर 3, रितेश 3/12/2009 केटला महीनानो थाय? तो 5 महीनानो। कई रीते? 7મા મહિનામાં તે જન્મ્યો છે, તો 7, 8, 9, 10, 11 અને 12મો મહિનો, એટલે કે 5 મહિનાનો થશે। પ્રશ્ન 4, રીતેશ 3/7/15 કેટલા વર્ષનો થશે? 2009માં થયો છે, 15 સુધી કેટલા વર્ષનો થઈ જશે? 6 વર્ષનો। 9 પછી 10, 11, 12, 13, 14, 15, 6 વર્ષ થયા ને। 5, રીતેશ 3/7/2054 કેટલા વર્ષનો થશે? તો 2054ની સાલ આવશે ત્યારે તે 45 વર્ષનો થશે। રીતેશ કઈ તારીખે 10 વર્ષનો થશે? 2009માં તે જન્મ થયો છે, તેનો 10 વર્ષ એટલે કે તેમાં 10 ઉમેરી દો એટલે કે 2019, બરાબર। આગળ જુઓ નંબર 7, રીતેશ અત્યારે કેટલા વર્ષનો છે? તો 9 વર્ષનો। રીતેશ કઈ તારીખે 15 વર્ષનો થશે? તો 3/7/2024 તારીખે 2024ના વર્ષમાં 15 વર્ષનો થઈ જશે। નંબર 9, રીતેશના જન્મના કેટલા દિવસ પછી નોંધણી થયેલ છે? તેના જન્મના 15 દિવસ પછી નોંધણી થયેલ, 3 તારીખે તે જન્મ થયો છે તેનો અને 18 તારીખે નોંધણી થયેલ છે। તારીખ છે 18/7/2009। નંબર 10, નોંધણીનો ક્રમાંક કેટલો છે? આ ક્રમાંક છે। પ્રશ્ન 4 જુઓ। નીચે આપેલા વર્ષ 2018ના કેલેન્ડર પરથી પ્રશ્નનો જવાબ લખો। તમને કેલેન્ડર આપ્યું છે, જુઓ। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર। પ્રશ્નનો જવાબ આપવાના છે આપણે। નંબર 1, એક વર્ષમાં કેટલા મહિના હોય? 12। વર્ષનો 7મો મહિનો કયો છે? 7મો મહિનો જુલાઈનો। નંબર 3, ઓક્ટોબર મહિના પહેલા મહિનો કયો છે? ઓક્ટોબર મહિનો છે તેના પહેલાં કયો મહિનો છે? સપ્ટેમ્બર, સપ્ટેમ્બર લખીશું। એપ્રિલ મહિના પછીનો મહિનો કયો છે? આ એપ્રિલ મહિનો છે, તેના પછી કયો મહિનો આવે? મે, મે લખીશું। કયા કયા મહિના 30 દિવસના છે? મેં તમને અગાઉ વિડીયોમાં સમજાવ્યું જ હતું કે 30 દિવસ કયા કયા મહિનાઓમાં છે, તો જો સૌ પ્રથમ એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, આ 4 મહિનાઓમાં 30 દિવસ છે। કયા કયા મહિનામાં 31 દિવસ છે? જો 31 દિવસ દેખાય જ છે, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર, દેખાય છે ને 31 દિવસના મહિના। 7, કયા મહિનાના દિવસો બીજા બધા મહિના કરતાં અલગ છે? તો ફેબ્રુઆરી મહિનામાં જુઓ, 1 તારીખથી લઈને 28 તારીખ સુધીના દિવસો છે, એટલે કે 28 તારીખ જ છે, બરાબર। એટલે ફેબ્રુઆરી મહિનો જુદો છે। નંબર 8, એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય? એક અઠવાડિયામાં 7 દિવસો હોય,
રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, આમ 7 દિવસો હોય છે. કયા મહિનામાં તમે ધોરણ 3માં દાખલ થયા હતા? શાળાનો શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે જૂન મહિનાથી, એટલે જૂન લખીશું. તમારો જન્મદિવસ કયા મહિનામાં આવે છે? જાન્યુઆરી મહિનામાં. પ્રશ્ન 11. નીચે આપેલા તહેવારોના નામની સામે તારીખ લખો. તહેવારો આપ્યા છે હોળી, રક્ષાબંધન, રામનવમી, બકરી ઈદ, મહાશિવરાત્રિ, મહાવીર જયંતી, ગણેશ ચતુર્થી અને દશેરા. આપણે લખવાના છે તે પ્રમાણે. હોળી આવશે 1 માર્ચે, લખીશું કેલેન્ડર પ્રમાણે છે બાળકો, તમને ખબર પડશે નહીં તો. તમારે લખવાનું છે 1 માર્ચ, રક્ષાબંધન 26 ઓગસ્ટે, રામનવમી 25 માર્ચ, બકરી ઈદ 22 ઓગસ્ટ, મહાશિવરાત્રિ 13 ફેબ્રુઆરી, મહાવીર જયંતિ 29 માર્ચે, ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બર અને દશેરા 18 ઓક્ટોબર. આ પ્રમાણે લખવાના છે તારીખ સાથે તહેવારોના દિવસો. પ્રશ્ન નંબર 12. કેલેન્ડરમાં નીચેની તારીખ પર વર્તુળ બનાવો અને તારીખો આવતા દિન વિશેષ લખો. તમને જુદી જુદી તારીખ આપી છે, 8 મે, 30 માર્ચ, 22 માર્ચ, 7 એપ્રિલ, 18 જૂન, 16 સપ્ટેમ્બર. તો આ બધા દિવસમાં કયા દિવસે તહેવાર કે દિન વિશેષ આવે છે? તો 30 માર્ચે ગુડ ફ્રાઈડે આવે છે અને 16 સપ્ટેમ્બરે ગૌરી પૂજન આવે છે. બાકીના દિવસોમાં ડેશ કરવાનું છે. પ્રશ્ન નંબર 13. નીચે આપેલા તારીખ સામે દિન વિશેષ કે તહેવાર લખો. તમને ખબર જ છે, જુઓ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હોય, 5 સપ્ટેમ્બરે આપણો શિક્ષક દિવસ, 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ, બરાબર 25 ડિસેમ્બરે નાતાલ, 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ, 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન, 15 ઓગસ્ટે પણ સ્વાતંત્ર્ય દિન અને 11 જુલાઈએ શિવરાત્રિ. હવે છે પ્રશ્ન 14, કે પ્રશ્ન 11, 12 અને 13માં આવતા તહેવારોને ગોઠવણી કરો માસ પ્રમાણે. તો સૌ પ્રથમ આવશે ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, વિશ્વ પર્યાવરણ દિન, સ્વાતંત્ર્ય દિન, બકરી ઈદ અને રક્ષાબંધન, બરાબર. આ રીતે આપણે દિવસોની ગોઠવણી કરીશું. પ્રશ્ન નંબર 15. નીચે આપેલા વર્ષોને ખાલી સ્થાનમાં યોગ્ય રીતે પૂરો. નંબર 1. તમે કયા વર્ષે 2 ધોરણમાં હતા? 2017માં. અત્યારે કયું વર્ષ ચાલે છે? 2018. આવતું વર્ષ કયું હશે? 2019. 3 વર્ષ પહેલાંનું વર્ષ કયું? 2015. 3 વર્ષ પછી કયું વર્ષ આવશે? 2021. 5 વર્ષ પછી કયું વર્ષ આવશે? 2023. તમે કયા વર્ષે 6ઠા ધોરણમાં આવશો? 2022માં. લીપ વર્ષ કયું છે? 2020. સમજ પડી ગઈ બાળકો? આ પ્રમાણે સમજીને કાર્ય કરવાનું છે. થેન્ક યુ.